નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ, ચલો ભણવા માટે તૈયાર? ચલો ત્યારે ધોરણ 1 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 24 સાચું નામ શોધો. આપણને એ ચિત્ર આપ્યા છે, એમાં જોવાનું છે કે શેનું ચિત્ર છે. ત્રણ નામ આપેલા છે, એમાંથી જે નામ સાચું હોય એની સામે એ ખાનામાં આપણે ખરાની નિશાની કરવાની છે, બરાબર? ચલો ત્યારે અહીં આપેલા ચિત્ર જુઓ. દરેક ચિત્ર ઓળખી તેનું નામ, તેના નામ સામે ખરાની નિશાની કરો. ચલો, આ પાઠમાં તો બહુ મજા આવશે, ખરું ને? હા, કારણ કે આપણે ચિત્ર નથી ઓળખતા જોઈએ, તો એનું નામ હોય એ ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર ને? ચલો ત્યારે નંબર 1 શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરસ, બધાને ખબર છે, બરાબર ને? ચકલી. શેનું ચિત્ર છે? ચકલી. તો અહીંયા આગળ ત્રણ આપણને ઓપ્શન આપેલા છે, ચકલી, કાબર અને કાગડો. તો આપણે અહીંયા આગળ સાચું નામ ચકલી છે, તો એની સામે, નામની સામેના ખાનામાં આપણે શેની નિશાની કરીશું વિદ્યાર્થી મિત્રો? સરસ, વેરી ગુડ, ખરાની નિશાની કરીશું. પછીનું નંબર છે 2 નંબર. શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? ઓળખો છો ને બધા? કારણ કે આપણે ફૂલો વિશે તો આગળના પાઠમાં શીખી ગયા છીએ, ખરું ને? હા, તો આ છે ફૂલ કમળનું. શેનું ફૂલ છે? કમળનું. તો અહીંયા ત્રણ નામ આપ્યા છે આપણને, ગુલાબ, કમળ અને ગલગોટો. તો સાચું નામ છે કમળ. તો આપણે એની સામે, કમળ છે એના ખાનામાં સામે પીળો બોક્સ છે એમાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર 3 શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરસ, બધા ઓળખતા હશો, ખરું ને? બધાએ ખાધું પણ હશે. શું છે? દાડમ. શું છે? દાડમ. તો અહીંયા ત્રણ નામ આપ્યા છે આપણને, નારંગી, તરબૂચ અને દાડમ. તો આ ચિત્ર દાડમનું છે. તો આપણે દાડમની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર 4 શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? હા, હરણ છે. કોણ છે? હરણ. તો અહીંયા આગળ ત્રણ ઓપ્શન છે, શિયાળ, હરણ અને ચિત્તો. તો આ ચિત્ર હરણનું છે. તો હરણનું નામ લખ્યું છે, એની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. પછી છે 5 નંબર. શેનું ચિત્ર છે? હોળી તો છે નહીં, કારણ કે હોળી તો નાની હોય એને હોળી કહેવાય, તરાપો પણ નથી. તો આ ચિત્ર છે વહાણનું. શેનું ચિત્ર છે? વહાણનું. તો અહીંયા આગળ ત્રણ ઓપ્શન છે, એમાં વહાણ નામ છે, એની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર 6 શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? સરસ, ઈંડું છે. શું છે? ઈંડું. તમે બધાએ જોયું હશે, ખરું ને? કારણ કે આપણા ઘરની આજુબાજુ માળો બાંધે છે કબૂતર, ચકલી, બરાબર ને, કાબર. તો આ રીતે ઈંડા મૂકે છે. તો અહીંયા આગળ ત્રણ ઓપ્શન છે, ઈંડું, દડો અને લખોટી. દડો પણ નથી, લખોટી પણ નથી. શેનું ચિત્ર છે? ઈંડાનું. તો ઈંડું લખ્યું છે, એની સામે આપણે ખાનામાં ખરાની નિશાની કરીશું. નંબર 7 જુઓ, સરસ શણગારેલા છે ચિત્ર. શેનું છે? તો આ સ્ત્રી છે, બરાબર ને? તો રાજા પણ નથી અને રાજકુમાર નથી. તો આ કોણ થાય? સ્ત્રી છે એટલે એ રાણી છે, બરાબર ને? રાજકુમાર ને રાજા તો પુરુષ હોય, બરાબર ને? હા, તો આ કોણ છે? રાણી છે. તો અહીંયા એની સામે, રાણીના ખાનામાં સામે આપણે ખરાની નિશાની કરીશું. નંબર 8 શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બધાને ખબર પડી ગઈ નહીં ને? હા, પતંગ છે. શું છે? પતંગ. નથી એ ચોરસ, નથી એ ત્રિકોણ, આ શું છે? પતંગ છે, બરાબર ને? તો પતંગની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું, બરાબર? સરસ. ચલો આગળ નંબર 9 કાળું કાળું છે, વાળ છે. તો આ કોણ છે? રીંછ છે. કોણ છે? રીંછ છે. વરુ પણ નથી અને ઘેટું પણ નથી. તો રીંછની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર 10 જુઓ વિદ્યાર્થી મિત્રો, તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા હશો તો જોયો હશે. આ શું છે? માછલી પણ નથી, કાચબો પણ નથી. આ શું છે?
મગર દરેક ઓળખતા હશો ખરું ને? તો મગરનું ચિત્ર છે તો મગરના નામની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. નંબર 11, જુઓ દરેકના ઘરમાં હશે ખરું ને? અને શું કહેવાય, આપણે સમય જોવા માટે ઉપયોગ કરીએ છીએ ને, હા, તો આને કહેવાય ઘડિયાળ. શું કહેવાય? ઘડિયાળ. તો ઘડિયાળની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. મોબાઈલ ફોન પણ નથી અને કેલેન્ડર પણ નથી, એટલે એ બે ખાનામાં આપણે કશું કરીશું નહીં. નંબર 12, શેનું ચિત્ર છે વિદ્યાર્થી મિત્રો? બંદૂકનું. શેનું ચિત્ર છે? બંદૂકનું. તો આપણે બંદૂકની સામે ખાનામાં ખરાની નિશાની કરીશું. અને પિસ્તોલ ન કહેવાય, કારણ કે પિસ્તોલ તો નાની હોય, તો આને કહેવાય મોટી છે એટલે બંદૂક. તો બંદૂકના નામની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. બરાબર વિદ્યાર્થી મિત્રો, પાઠમાં સમજણ પડી ગઈ? સરસ. ચલો તો હવે આપણે પાઠ 23 સુધીના વિડીયો તૈયાર થઈ ગયા છે, બધાને મળી ગયા હશે, લેસન થઈ ગયું હશે. તમારી પાસે ચોપડી તો છે નહીં, બરાબર ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો જોવાના બાકી હોય તો જોઈ લેજો, અને વિડીયોમાં જોઈ તમે તમારી નોટમાં જે રીતે લેસન આપ્યું છે એ રીતે કમ્પ્લીટ કરી નાખજો, બરાબર ને? પરીક્ષાઓ લેવાશે તો તમારે તમારી નોટમાંથી જ વાંચવું પડશે ખરું ને? તો દરેક વિદ્યાર્થી મિત્રો, લેસન કમ્પ્લીટ કરવાનો આગ્રહ રાખજો અને અક્ષર પણ સારા કાઢજો, બરાબર ને? સરસ. તો હવે આ પાઠમાં આપણે લેસન જોઈ લઈએ. નવા પાના ઉપર પાઠ 24, સાચું નામ શોધો. હવે જુઓ આ ચિત્ર છે, પણ ચિત્ર તમને દોરતા આવડશે નહીં, તો આપણે એક નંબર કરી મોટા અક્ષરથી લખી નાખવાનું ચકલી, પછી અહીંયા આગળ નાની નાના નાની ત્રણ લીટીમાં લખવાનું ચકલી, કાબર અને કાગડો, અને પછી ચકલી છે એ ચકલી શબ્દ છે એની સામે ખાનામાં ખરાની નિશાની કરી દઈશું. એવી જ રીતે બીજું બે, એક જ પાના ઉપર બે ખાના પાડી દેવાના, બરાબર ને? પછી બીજા નંબરમાં શું લખવાનું મોટા અક્ષરથી? કમળ. પછી આ રીતે ત્રણ નામ લખી અને સાચું નામ છે કમળ, એની સામે ખાનામાં આ રીતે ખરાની નિશાની કરી દઈશું. એ જ રીતે દાડમ લખીશું, હરણ લખીશું, આ ત્રણ નામ તો લખવાના જ, અને સાચું નામ હોય એની સામે ખરાની નિશાની તો કરવાની જ. તો ખબર પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો, આપણે ખાલી નામ લખીશું, સામે ત્રણ નામ લખીશું, અને જે સાચું નામ હોય એની સામે ખાનામાં આપણે ખરાની નિશાની કરીશું. ટૂંકમાં તમારે ચિત્ર દોરવાના નથી, ચિત્રની જગ્યાએ નામ લખી દેવાનું છે, અને બાકી જે આ રીતે ચોપડી માપી છે એ જ રીતે વિડીયોમાં જોઈને તમારે કરવાનું છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર, સારા અક્ષરે લખવાનો આગ્રહ રાખજો. ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.